ભગવાન આ પૃથ્વી પર આવ્યા છે, એમના ધામ ગુણાતીત લાવ્યા છે, આ મુક્તો પણ લાવ્યા છે, ભગતજી મહારાજ છે, એમનું સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એવા મહાન સંતો 500 લઈને મહારાજ આવ્યા. હવે એ બધાએ આ કાર્ય કરેલું છે, તો આપણે પણ આ એક મોટી સેવા એ છે કે એ બધું મહારાજને સ્વામીનું સ્વરૂપ સર્વ પ્રકારે દરેકને સમજાય, દરેક મનુષ્યનું કલ્યાણ થાય. કારણ કરવાથી જ આપણું કલ્યાણ છે, મોહ મમતા છૂટે છે, આસક્તિઓ છૂટે છે ત્યારે થવાય છે. એટલા માટે શ્રીજી મહારાજે પોતે શિક્ષા એમાં લખ્યું છે કે નિચાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. આ મંત્ર પણ મહારાજે આપણને આપ્યો છે કે નિજાત્માનમ, કે આપણો આત્મા છે એને આપણે બ્રહ્મરૂપ માનો, નિજાત્માનમ. કારણ કે આપણે આપણું આ સ્વરૂપ છે ઓળખતા નથી. આ દેહનું સ્વરૂપ તો ઓળખે, ફલાનું નામ છે, ફલાનું ગામ છે, ફલાનું મારી ડિગ્રી છે, મારો આ પ્રમાણે બધું ઓળખીએ છીએ અને એને તો કરીએ છીએ. પણ અસલ સ્વરૂપ આપણું જે છે એ આપણને જે અક્ષરને પુરુષોત્તમને જ્ઞાનથી પ્રાપ્ત થયું છે, અને એમને જે વેદો ઉપનિષેદો ગીતા ભાગવત રામાયણ ગ્રંથોમાં પણ બધી વાત આપી છે, એ વાત સાચી વાત આપણને જ્યારે સમજાય છે કે આપણે આત્મા છે, આપણે દેહ નથી ને આપણું આ દેહનું કાર્ય પણ નથી. એ શાસ્ત્ર માત્રનો સાર છે ને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે, અને એ જ વાત ગુણાતીનંદ સ્વામી પણ કહી છે કે આપણો આ દેહ શા માટે મળ્યો છે, કે આપણો દેહ મળ્યો છે શા માટે. ખાવા પીવા પીવા એ તો છે, દેહનો ધર્મ છે, કરવું પડે છે, પણ એથી આપણું પૂરું નથી. એ તો અહીં બધું મૂકીને જવાના છે અને લઈ જવાના છે, પણ એ બધાની અંદરની જે આસક્તિ છે દૂર થાય અને આપણને આત્માનું બ્રહ્મરૂપનું જ્ઞાન થાય એ માટેની આ વાત છે. તો કહેવાનું શું છે કે આપણા આ પ્રમાણે ઘણા સમય કહ્યું કે આપણો દેહ એટલા માટે મળ્યો છે કે બ્રહ્મરૂપ થવું અને પરબ્રહ્મની ભક્તિ કરવી. આ બધા શાસ્ત્રોનો સાર છે, એ જ વાત આમાં વાચનાત્મક મહારાજે કહ્યું છે. ગુણાતીતાન સ્વામી પણ એ જ વાત સમજાવી છે કે આપણે આ પ્રમાણે દેહને એ રીતે સમજવા છે કે હું આત્મા છું. આ દેહ છે એને તો બોલીએ છીએ બોલીએ, પણ એ દેહને જો આપણે ફલાનું નામ છે, ફલાનું ગામ છે, ફલાનો હોદ્દા છે, અધિકાર છે, એ બધું હોય અને એને માટે કોઈ પણ કહે તો દુઃખ થાય કે તું મૂર્ખ છે ભાઈ, આપણે ભણેલા છે, મૂર્ખ નથી, પણ દુઃખ થઈ જાય. કારણ કે આપણે પોતાનું માન્યું અને પછી મમત્વ થાય કે આ બધું મારું છે, મેં કર્યું છે, મારાથી થયું છે, એટલે એવો જે મમત્વ છે એ પણ દુઃખદાયક છે. મમત્વ આપણે કોઈ છે નહીં, આપણો મમત્વ બધો જે છે તો અહીં રહેવાનો છે અને કંઈ કોઈ સાથે આવવાનું નથી ને આવશે પણ નહીં. પણ છતાં આશક્તિ હોય કે હું ને મારું, કે હું એટલે ફળાના ટેકના ફળો હોદ્દા અધિકારના અભિમાનમાં ફરી અને કોઈ કહે તો દુઃખ થાય કે ભાઈ તું આમો છે ને તેવો છે ને ફળાનો, એના નામ લઈને વાત કરે, ગામની વાતો કરે, એના કુટુંબની વાત કરે તો બહુ આપણને દુઃખ થાય. કંઈ આપણું છે અને એ બધું મારું માન્યું છે, કુટુંબ પરિવાર બધી સમૃદ્ધિ, એટલે એને કોઈ પણ કહે તો દુઃખ થાય છે. અને એના દુઃખ થાય છે એને લઈને જન્મ મરણનું કારણ બને છે, કે પછી જન્મ થાય ને મરણ થાય અને એની અંદર આપણને કાયમ અનંત જન્મ ધારણ કરવા પડશે. એટલા માટે આપણે શાસ્ત્રોએ જે જ્ઞાન આપ્યું છે બ્રહ્મને પરબ્રહ્મ અક્ષરને પુરુષોત્તમનું, એ જ જ્ઞાન મહારાજે આપ્યું, ગુણાતીતાન સ્વામી આપ્યું છે, અને એ જ આપણે કરવાનું છે. અને એ જ માટે શાસ્ત્રી મહારાજ આ સંપ્રદાયથી બહાર નીકળીને કરવાનું હતું એ જ, અને એ જ કાર્ય એમને કર્યું છે. 50 વર્ષ મંદિર પહેલું સ્થાપ્યું ને પછી બધા મંદિરો સ્થાપ્યા અને બધો જે વાત આપણે સંતો દ્વારા જાણવા મળી કે કોઈ સ્વામીનો કેટલો દ્રઢતા અને એને અક્ષર પુરુષો માટે માર અપમાન સુખ દુઃખ સહ્યું અને એ મંદિરો કર્યા ને એ જ્ઞાનની વાત કરી છે અને આજે બધાને સમજાય છે. જોગી મહારાજનું પણ એ જ અંગ હતું કે એમને પણ આ જ વાત કે કેમ કરીને લોકોને વાત સમજાય, તો એ જ જોગી મહારાજ તો બાળકોથી સંકલ્પ કર્યો કે બાળકોમાંથી જ આ જ્ઞાન થાય, બાળકો પણ આ રસ્તે ચાલે, સત્સંગ થાય ને એને પણ સમજાય, તો એ રીતે પોતે કરેલું છે. અને એવી રીતનું કરીને આ કામ છે. તો કહેવાનું છે કે આપણે આત્મા છીએ એ વાતની દ્રઢતા ઘણી. આપણે જો આત્મા છીએ તો કોઈ દુઃખ થવાનું નથી. કોઈ આપણે ગમે તે કહે, ગાળો બોલે, નુકસાન કરે, આપણું જતું રહ્યું, કેટલી વખત આપણને સારી વસ્તુ મળે તો આનંદ થાય, જતી રહી તો દુઃખ થાય. પણ આપણે જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી અને પાછા જઈશું ત્યારે કંઈ લઈ જવાના પણ નથી. કારણ કે અહીં આપણે આવ્યા છે ભગવાનનું સુખ ને દર્શન લેવા આવ્યા છે.
પછી આ બધી વસ્તુ મળે કે ના મળે, મેં તો આપણે ઘરે ભોગવીએ છીએ, બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, રહેવાનું છે, ખાવાનું પીવાનું છે, એને માટે કંઈ આવતા જ નથી. ત્યાં સમાગમ માટે, દર્શન માટે, આ તો આપણા આત્માના કલ્યાણ માટે આવીએ છીએ. આવી જો આપણી સમજણ હોય તો કોઈ જાતનો વાંધો આવે, ગમે ત્યાં જે દુનિયાના છેડે અને ગમે તે છે, પણ ધનની પહેલાં આ જ્ઞાનની દ્રઢતા થઈ હોય તો પછી કંઈ વાંધો ના આવે કે હું ભ્રમરૂપ છું એ છે, અને ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની કહી છે. એ પ્રમાણે થયું તો કહેવાનું શું છે કે એવા સંતો મળે કે જેવા ભ્રમરૂપ થયેલા હોય, સાક્ષાત મહારાજનું સ્વરૂપ કે શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા મહાન સંતો થયા છે, એમનામાં સમાગમમાં રહીએ ત્યારે આ જ્ઞાન આપણને દ્રઢ થાય. નહીં તો એમને થાય એવું નથી. તો એવું જેને જેને કર્યું છે એને જ્ઞાન થવાથી સદા સુખિયા થયા છે, અને કોઈ જાતનું દુઃખ ભોગવાનું નથી કે સંસારમાં દુઃખ છે સુખ છે. ભગવાનની ઈચ્છા જે થયું ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે તો ભલે પછી દુઃખ આવે તો એ ભગવાનની ઈચ્છા અને સુખ આવે તો ભગવાનની ઈચ્છા, કારણ કે પોતાનું ધ્યેય માનતા નથી, પણ આત્મા છું અને ભગવાનનો ભક્ત છું એટલે એને કોઈ દુઃખ થતું નથી. એટલે આપણે આ જીવનમાં આ મોટામાં છે શાસ્ત્ર માત્રનો સાર છે, અને એની અંદર આટલું બધું આપણે સમજવાની વસ્તુ છે કે કથા કરો, કીર્તન કરો, ભજન કરો, હું આત્મા છું, હું દેહ નથી, એટલું સમજણ સાથે જો જીવન જીવીશું તો ગમે દુનિયામાં છેડા ગમે ત્યાં જાઓ અને ગમે તે પ્રવૃત્તિ કરો તો બંધન થશે નહીં અને સારું થશે. એટલે ત્યાગી ત્યાગી હોય કે ગ્રસ્ત, બધાને આ સમજણ કરવાની છે. અને એ સમજણ ક્યારે થાય કે આવા સત્પુરુષ મળે તો, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય કહેલું છે એવા જે સંતો હોય તે થાય. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતે ન કાંક્ષતે સમાસ સર્વભૂતેષુ મદરક્તિ પ્રકરણ, આપણો ગીતાનો શ્લોક છે કે આ જે બ્રહ્મરૂપ થયા છે હમણું જ અખંડ ચિતાનંદ, એને દુઃખ આપો સુખ આપો તો પણ અને અખંડ આનંદમાં જ હોય છે. ન શોચતે કાંઈ કાંક્ષ, કોઈ વસ્તુ જોતી નથી, કોઈ પ્રમાણે દુઃખ પણ નથી, એવી રીતે હંમેશા વર્તે છે. અને એ પ્રમાણે કહે છે કે મારી ભક્તિ છે એને પામે છે. તો કહેવાનું શું છે કે આવા સંત જે જોગી મહારાજ હતા એવા તમે જેને દર્શન કર્યા છે એમની સ્થિતિ અલૌકિક હતી. કોઈ દાડો એમને દુઃખ મનાવ્યું નથી, કોઈ દાડો કંઈ થયું નથી, પણ દરેકનો આ ભ્રમરૂપ આશ કરીને થયા છે. તો કહેવાય છે કે એવા પુરુષ થાય અને આપણને આવું સાચું જ્ઞાન સમજાવે. પુસ્તકોમાં બધું પડ્યું છે, વેદો ઉપનિષદોમાં બધું પડ્યું છે, પણ એનું આપણને ક્યારે સુખ થાય કે આ પ્રમાણે આ જ્ઞાનને દ્રઢતા થશે તો થશે. તો એવા આ ભગવાન સ્વામિનારાયણ સંત ગુણાતીત લાયા અને એમના પછી શાસ્ત્રીમાં જોગીમાં થયા છે, તો તેને લઈ લે આ બધું જ્ઞાન પ્રવૃત્તિ છે. તો એમના શબ્દોમાં વિશ્વાસ રાખીને, શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખીને અને ભગવાનના વચનમાં વિશ્વાસો રાખીને આપણે જો પ્રમાણે કરીશું તો આપણે પણ એ ફળરૂપ થઈને ભગવાનના ધામમાં જવાશે. તો આવું જ્ઞાન એ દરેકને થાય અને દરેક સુખિયા થાય એ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આપણા બધા બહુ કાર્ય હોય પણ એમાં ધીરજ બળ રાખી અને આરોપ મણીને જો ભક્તિ સત્સંગ કરીશું એમાં પાછું નહીં હોય તો શાંતિ શાંતિને શાંતિ સહજાન સ્વામી મહારાજ.